નવલી નવરાત્રીનો આજે ચોથો દિવસ છે. શ્રીનાથ પાટી પ્લોટની અંદર કેટલાક ખેલૈયાઓ આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ એક મિત્ર સાથે વાત કરીએ. શું નામ છે તારું? સોલંકી જીતરાજ. નવરાત્રીનો ચોથો દિવસ છે, કેવું લાગી રહ્યું છે? ગરબા રમવાની મજા આવી રહી છે? હા, બહુ મજા આવી રહી છે. આજે બધું સાફ છે, બધું સાફ છે. વરસાદ પડતો તો મજા નહોતી આવતી, હવે વરસાદ નથી પડતો તો કેવી મજા આવે છે? કેટલા સ્ટેપ કર્યા અને કયા ગ્રુપમાંથી આવો છો? બહુ વરસાદ નહીં પડતી તો બહુ મજી મજા આવે છે, અને 7-8 સ્ટેપ અમે આજે કર્યા. કયા ક્લાસમાંથી આવો છો? અમે તંગનાટ ક્લાસીસમાં જઈએ છે. બિલકુલ. મમ્મી પપ્પાને કેવું લાગે છે અહીંયા ગરબા રમતા જોઈને? બહુ સારું લાગે છે. કેટલાક બીજા ખેલૈયાઓ સાથે વાત કરીએ. આપનું નામ મેડમ શું છે? પંચાલ કરિશ્મા. કેવું લાગી રહ્યું છે આજે નવરાત્રીનો ચોથો દિવસ છે, શ્રીનાથ પાટી પ્લોટની અંદર ઉપસ્થિત છો તો? આજે અમને બહુ સારું ફીલ થાય છે. આજે 2-3 કાલની વાતનો તડકો આવે છે તો બધું કાતર કીચડ બી સરખું થઈ ગયું છે, અને અમે આજે રમવાની બી બહુ મજા આવી. 7-8 સ્ટેપ્સ બહુ સરસ રીતે થયા છે, અને અમે તનગણા ક્લાસીસમાંથી આવીએ છીએ, અને બહુ જ આજે નાચવાની બહુ જ મજા આવે. બિલકુલ. નવરાત્રી ગુજરાતીઓની ઓળખ કહી શકાય, અને વર્ષની અંદર એકવાર આવે છે જે લોકો ખૂબ જ આતુરતાથી એની રાહ જોતી હોય છે. નવરાત્રી આવી ચૂકી છે, ચોથો નો અર્થો છે, તમને કેટલો ઉત્સાહ છે? બહુ જ. પહેલા 2-3 દિવસથી તો થોડું કિચડ હતું એટલે મજા નથી આવતી, આજે ચોથા દિવસે થોડું સારું એટલે મજા આવી ગઈ. આજે બીજા એક મેડમ સાથે વાત કરીએ. ગરબાનો માહોલ અત્યારે છે, જિગ્નેશ કવિરાજના તાલે ઝૂમી રહ્યા છો, શું કહેશો? બહુ જ સારું લાગ્યું જિગ્નેશ કવિરાજની તાલે ઝૂમવાનો. બિલકુલ. છેલ્લે છેલ્લે શું કહેશો? સ્ટેજની આજુબાજુમાં આવી જાય ભાઈ ગરબા રમવા માટે. શરમાઓ છો, પરંતુ ગરબા રમવાનો કેવો માહોલ છે? બહુ જ સારો છે, બહુ જ મજા આવી રહી છે. બિલકુલ. તો નવરાત્રીનો જે ચોથો દિવસ છે જે આ લોકો ખૂબ જ ઉત્સાહથી મનાવી રહ્યા છે, અને જિગ્નેશ કવિરાજના તાલ ઉપર અત્યારે ઝૂમી રહ્યા છે, અને જે વર્ષની અંદર એકવાર નવરાત્રી આવતી હોય છે આતુરતાથી તેની રાહ જોઈ અને આ લોકો જે છે તે અત્યારે ઝૂમવા માટે તૈયાર થયા છે. કેમેરામેન શૈલેષ પરમાર સાથે પ્રેમ ચોબ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.